નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. હવે મિત્રો, આજે ખાસ જે કચ્છી નવું વર્ષ છે, કચ્છી નવા વર્ષની શુભકામનાઓ અને સાથે સાથે આજે અષાઢી બીજ અને અષાઢી બીજની પણ તમામ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે ઘણી બધી સંસ્થાઓ અને ઘણા બધા આશ્રમોની અંદર ઘણા બધા પ્રોગ્રામો થઈ રહ્યા છે અને આજે અષાઢી બીજ નિમિત્તે દર વર્ષે આપ જાણો જ છો કે મોટી મોટી ઘણી બધી સંસ્થાઓ છે, ઘણા બધા ટ્રસ્ટ છે, ઘણા બધા મંદિર મઠ વગેરેની અંદર સાધુ સંતો દ્વારા આજે મોટા મોટા કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં સંતવાણીથી લઈને ઘણા બધા લોકોના સન્માન કરવામાં આવે છે. એની અંદર આજની વાત કરીએ તો આજે અષાઢી બીજના કાર્યક્રમ માટે મને પણ લગભગ ઘણા બધા લોકો અને ઘણી બધી સંસ્થાઓ તરફથી મારો સંપર્ક કરવામાં આવ્યો છે. ઘણા બધા લોકો સન્માન કરવા માગે છે, પણ તમામ જગ્યાએ તો હું પણ ના પહોંચી શકું. અને ખાસ કરીને વાત તો એ છે કે જે આ લોકોએ મોટી મોટી સંસ્થાઓ છે જે અમારા સંપર્ક કર્યા અને એ લોકોએ જે એક સન્માન પાત્ર અમને ગણ્યા છે તે બદલ હું એ લોકોનો આભાર વ્યક્ત કરું છું. પણ ખરેખર એ લોકોના જે આજના કાર્યક્રમ હોય છે એ બહુ મોટા હોય છે અને મારી જે ક્ષમતા છે એના કરતાં પણ એ વસ્તુ વધારે છે, એટલે હું એવું માનું કે હું એને લાયક નથી. મારું એક ક્ષેત્ર છે વરસાદની આગાહી અને વાતાવરણની જે માહિતી આપવી અને એ લોકો મને જે સ્થાન આપે છે તે ખૂબ મોટું છે, પણ હું એ લોકોનો આભાર માનું છું. ખાસ કરીને હવે આજે આપણે મેં તમને જે વાત કરી ગઈકાલના વિડીયોની એને બસ અનુસરતા રહેવું, આજ બીજું કાંઈ કહેવાનું નહોતું. અને જે આવતીકાલનો આપણો વિડીયો છે, આજે પણ સાંજે 7 વાગે એક વિડીયો આવશે અને બીજો એક વિડીયો છે આવતીકાલે સાંજે 7 વાગે આવવાનો છે. તો હું આપને આવતીકાલનો સાંજનો 7 વાગ્યાનો વિડીયો જોવા માટે ખાસ અનુરોધ કરીશ, કેમ કે આવતીકાલનો વિડીયો છે તે ખૂબ અગત્યનો છે અને આપ લોકો માટે ખૂબ ફાયદારૂપ નીવડે એવો છે. એટલે આવતીકાલનો વિડીયો જોવો અને વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. રજા આપશો, ધન્યવાદ.